नमस्ते मित्रों, लोकोनी व्यथानु कनेक्शन एटले के खिस्सू यूट्यूब चैनल में आप सर्व खेडूत भाइयों फरी एक वक्त स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो नी अंदर गुजरात ना खेडूतों ने उपयोगी बने एवी छ माहिती जणावानो छूँ। आ दरेक माहिती छे ए गुजरात ना दरेक खेडूतों ने खूब ज उपयोगी बनशे, एटला माटे वीडियो ने समय काढ़ी ने थोड़ो अंत सुधी जोता रहेजो। अने गुजरात ना जे पण खेडूत भाइयों खिस्सू यूट्यूब चैनल नी अंदर नवा छे, एमने विनंती करी के चैनल ने सब्सक्राइब करी लेजो, एटले के नीचे लाल कलर नुं बटन आपेलुं छे एना उपर क्लिक करी देजो, जेथी करीने खेडूत उपयोगी माहिती छे ए तमने मळती रहे। तो मित्रों, सौथी पहली अपडेट उपर जईए तो खेडूतोने पीएम किसान योजनानो 10मो हप्तो छे ए क्यारे मळशे। तो केन्द्र सरकारनी जाहेरात मुजब 15 डिसेम्बर पछी खेडूतोना खातानी अंदर 2000 रुपियानो 10मो हप्तो छे ए जमा करवामां आवशे। जो के मित्रों, दर वर्षे डिसेम्बरथी लई अने मार्च दरमियान आ हप्तो छे ए खेडूतोना खातानी अंदर जमा थतो होय छे, अने आ वर्षे राज्य सरकारे मंजूरी आपी दीधी छे। हवे केन्द्र सरकार मंजूरी आपे तेनी राह जोवाई रही छे, अने त्यार पछी खेडूतोना खातानी अंदर एटले के 15 डिसेम्बर पछी 2000 रुपियानो 10मो हप्तो छे ए खेडूतोने आपी देवामां आवशे, एटले के जमा करवामां आवशे। त्यार पछीनी बीजी अपडेट उपर जईए तो थोड़ा समय पहला गुजरात सरकार द्वारा कृषि राहत पेकेज 2 जाहेरात करवामां आवी हती। जे कृषि राहत पेकेज नी अंदर गुजरातना 9 जिल्लाना 39 तालुकाना 1530 गामोनो समावेश करवामां आव्यो हतो। तो मित्रों, आ 1530 गामोनी अंदर हालमां कृषि राहत पेकेज 2 अंतर्गत फॉर्म भरवानी प्रक्रिया चालू छे, एटले के 6 डिसेम्बरथी लई अने 24 डिसेम्बर सुधी तमे फॉर्म भरी शकशो। फॉर्म भरवामां आधार पुरावा स्वरूपे 7/12 आधार कार्ड અને બેંકની ડિટેલ જોશે, જેની અંદર મિત્રો એટલે કે પાક નિષ્ફળ સહાય છે એ તમને હેક્ટરની મર્યાદામાં 6,800 રૂપિયા મળવા પાત્ર રહેશે, અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 13,600 રૂપિયા સહાય છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો, કૃષિ રાહત પેકેજ 2 અંતર્ગત અમે એક વિડીયો આ ચેનલમાં અપલોડ કરી ચૂક્યા છે, એટલે કે વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે, જેની અંદર દરેક માહિતી આપેલી છે કે 9 જિલ્લા કયા કયા છે, 39 તાલુકા કયા છે અને એ તાલુકાના ગામડા કયા છે। જો ખાસ કરીને તમારું ગામ હોય તો એ વિડીયો જોઈ અને તમે ફોર્મ ભરી દેજો, જેથી કરીને આગામી દિવસોની અંદર તમને સહાય છે એ મળી જાય। ત્યાર પછીની ત્રીજી અપડેટ ઉપર જઈએ તો ખેડૂતોના ખાતાની અંદર એક સાથે 4,000 રૂપિયા આપશે। મિત્રો, મેં આગલી અપડેટમાં તમને જણાવ્યું એમ કે 15 ડિસેમ્બર પછી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર 10મો હપ્તો તો જમા થવાનો છે, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર એવી વિચારણા કરી રહી છે કે જે ખેડૂત ભાઈઓને હજી 9મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત ભાઈઓને 9મો અને 10મો એક સાથે હપ્તો છે એ આપી દેવામાં આવે। એટલે 15 ડિસેમ્બર પછી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર 9મો હપ્તો અને 10મો હપ્તો એટલે કે એક સાથે 2 હપ્તા એટલે 2,000+2,000 એટલે કે ટોટલ 4,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો, એમની યાદી છે એ બહાર પડી ચૂકી છે, કઈ રીતે તમારું નામ એની અંદર છે એ તમે જોઈ શકો છો, એના માટેનો પણ એક વિડીયો અમે આ ચેનલની અંદર અપલોડ કરી ચૂક્યા છીએ, તો ખાસ એ વિડીયો જોઈ લેજો। અને ગુજરાતના જે ખેડૂતોને હજી 9મો હપ્તો નથી મળ્યો અને 10મો નથી મળ્યો એવા ખેડૂતોને એક સાથે હવે બંને હપ્તા છે એ જમા કરીને આપવામાં આવશે, એટલે 15 ડિસેમ્બર પછી તમને 4,000 રૂપિયાની સહાય છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર મળી શકે છે। ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો જાન્યુઆરી મહિનાની અંદર કપાસના ભાવો કેવા રહેશે? મિત્રો, સૌરાષ્ટ્રમાં જીન પહોંચમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ છે એ 1700થી લઈ અને 1750 જોવા મળ્યા છે, જ્યારે મીડિયમ ક્વોલિટીનો કપાસ હોય તો એની અંદર 1600થી લઈ અને 1680 સુધી ભાવ જોવા મળે છે, અને એવરેજ અને હલકા કપાસની વાત કરીએ તો 1400થી લઈ અને 1450 ભાવ હાલમાં જોવા મળી રહ્યો છે। કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં લગભગ તમામ ઝીનો ખાલી હોય તેવું વર્ષો પછી જોવા મળ્યું છે। કપાસની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે તે બાબત જણાવે છે કે આ વર્ષે કપાસનો ક્રોપ છે એ ખૂબ જ ઓછો થયો છે। મોટાભાગના વિસ્તારોની અંદર કપાસની 1-2 વીણી છે એ મિત્રો પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે સરેરાશ સારી ક્વોલિટીનો કપાસ છે એ બજારની અંદર ઠલવાઈ ગયો છે। હવે પછી જે કપાસ બજારમાં આવશે તે મધ્યમ અને નબળી ક્વોલિટીનો હશે। જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં કપાસના ભાવ ઘટશે, હાલ ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે તો કપાસ વેચવામાં નફો છે। આ વખતે માવઠાને કારણે કપાસમાં રોગનું પ્રમાણ છે એ વધ્યું છે, પાકમાં ગુલાબી ઈયળ આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે એનો આધાર ફક્ત બજાર ઉપર રહેલો છે। તેમ છતાં પણ મિત્રો, 2 વીણી પૂર્ણ થઈ ચૂકી છે, હવે પછી જે કપાસ આવતો હોય છે એ મધ્યમ ક્વોલિટીનો, નબળી ક્વોલિટીનો આવતો હોય છે, ત્રીજી વીણીનો આવતો હોય છે, એટલે સરેરાશ ભાવો છે એની અંદર ઘટાડો જોવા મળી શકે છે। જો તમારી પાસે સારો કપાસ હોય તો હાલમાં સારા ભાવો મળે તો તમે વેચાણ કરી શકો।
શકો છો, અને તેમ છતાં પણ બજાર ઉપર થોડોક અનુમાન છે એ રહેલું હોય છે કે વધશે કે ઘટશે, નિષ્ણાંતોની આવી રાય છે। त्यार पछीनी पांचमी अपडेट उपर जाइए तो हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। हवामान विभाग की आगाहीना मते आगमी 10 डिसेम्बर बाद ठंडीनो चमकारो वधशे। उत्तर गुजरात सहित विस्तारों में तापमानो पारो छे ए 10 डिग्री थी नीचे जवानी शक्यताओ रहेली छे। कच्छना नलियानु सौथी ओछू 11 डिग्री तापमान छे ए नोंधायु छे। छेल्ला चारेक दिवस थी वातावरणनी अंदर पलटो आववाथी वायरल इन्फेक्शनना केसोनी अंदर पण वधारो थयो छे। नवा पाकना वावेतर में ठंडीनी आगाही छे ए खेडूतोने उपयोगी थई शके छे। एटले मित्रों राज्यनी अंदर 10 डिसेम्बर पछी ठंडीनी अंदर वधारो थशे तेवी आगाही हवामान विभागे करी छे। त्यार पछीनी आजनी छेल्ली अपडेट छे बजार हलचल ने लईने। मगफळीमां वेचवालीना अभावे सोमवारे मगफळीना भावनी अंदर मणे 10-20 रुपियानो सुधारो थयो हतो। मगफळीना सारा भावो मळता खेडूत भाईओ छे ए टेकाना भावे वेचाण करी रह्या नथी। एटले के मित्रों हालमां सारी मगफळीना सारी क्वालिटीना सारा भावो मळी रह्या छे, एटला माटे खेडूतो छे ए टेकाना भावे वेचाण करी रह्या नथी। मित्रों दररोज अमे मगफळीना भावो छे ए अपलोड करता होईए छीए खिस्सूनी એપ્લિકેશનની અંદર ખિસ્સુની વેબસાઇટની અંદર, તો તમે લોકો મગફળીના ભાવો છે એ પણ ત્યાં જઈ અને જોઈ શકશો કે તમારા જિલ્લાની અંદર આજનો ભાવ કેવો રહ્યો હતો। ત્યાર પછી ડુંગળીની બજારમાં ભાવ છે એ મજબૂત રહ્યા હતા। લાલ ડુંગળીની આવકો છે એ વધી રહી છે, પરંતુ સામે સારી ક્વોલિટીની આવકોમાં ઘરાકી હોવાથી તેના ભાવો છે એ સારા મળી રહ્યા છે। 15 ડિસેમ્બર પછી ડુંગળીની આવકો હજી વધે તેવી સંભાવના છે। જો ડુંગળીની આવક વધશે તો ભાવોની અંદર થોડો ઘટાડો છે એ પણ થઈ શકે છે, પરંતુ એ માર્કેટ ઉપર ડિપેન્ડ રહેશે। જેમની માટેનો અહેવાલ જેની માટેના ફેક્ટર જે લાગુ પડતા હશે એમને લઈ અને અમે એક વિડીયો છે આ ચેનલમાં અપલોડ કરશું। તો મિત્રો ડુંગળીના ભાવો છે એ પણ અમે વેબસાઇટની અંદર એપ્લિકેશનની અંદર અપલોડ કરતા હોઈએ છીએ, સાથે સાથે બજાર ભાવો છે એ પણ અપલોડ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને પ્લેસ્ટોરમાં જઈ અને ખિસ્સુની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેની અંદર તમને સર્વે સહિતની માહિતી છે એ પણ મળતી રહેશે। તો ખેડૂત ભાઈઓ આ 6 માહિતી છે એ ગુજરાતના લાખો ખેડૂત ભાઈઓને ઉપયોગી નીવડી શકે છે, એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર ખેડૂતોના જેટલા ગ્રુપ છે એની અંદર શેર કરી દેજો, અને આવા વિડીયો બનાવવા માટે અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે એટલા માટે ખાસ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા પ્રતિભાવો છે એ નીચે કોમેન્ટની અંદર જણાવી દેજો। જો કોઈ પ્રતિભાવ ન જણાવી શકો તો ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો। જય જવાન જય કિસાન।